नमस्ते मित्रों, गुलाब अने शाहीन वावाझोड़ा बाद गुजरात माथी कई तारीखे चोमासु विदाय लेशे अने विदाय लेवा माटे केटला परिबळनी जरूर पड़े एमनी माहिती तमने आ वीडियोनी अंदर जणावानो छुं। सौथी पहला तमने जणावी दऊं के गुलाब वावाझोड़ानी असर आजथी गुजरातनी अंदर घणी बधी ओछी थई चूकी छे अने आ वावाझोड़ू धीमे धीमे आगळ वधशे, एम मजबूत बनशे अने शाहीन वावाझोड़ू बनशे। जो के मैं तमने अगाउ पण जणाव्युं हतुं ए रीते शाहीन वावाझोड़ानी असर छे ए गुजरातनी अंदर थवानी नथी। जे रीते सोशल मीडियानी अंदर न्यूज़ चैनलनी अंदर डरावामां आवता हता के 90 थी लई अने 120 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाशे अने गुजरात उपर आगामी 5 दिवस सुधी भारे वरसाद अथवा तो भारे वावाझोड़ानी असर जोवा मळशे, तो मित्रों एवं कंई पण प्रकारे थवानुं नथी। हवे आजथी गुजरातनी अंदर वरसादना विस्तारोनी अंदर घटाड़ो थशे। हवे मित्रों, गुजरातमांथी चोमासु क्यारे विदाय लेशे अने चोमासा विदाय माटे केटला परिबळोनी जरूर पड़े एमनी माहिती तमने जणावी दूं। तो मित्रों, सामान्य रीते 1 सप्टेम्बर थी लई अने 15 ऑगस्ट सुधीमां चोमासु छे ए विदाय लई लेतुं होय छे। चोमासा विदाय माटे केटला परिबळो जरूर छे, तो राज्यना कोईपण विस्तारनी अंदर सतत 5 दिवस सुधी वरसाद पड़वो न जोईए अने चालू नॉर्मल तापमान करता तापमाननी अंदर वधारो थवो जोईए। तापमान वधारानी साथे वॉटर वेपर सेटेलाइट इमेज छे एनी अंदर भेजनी अंदर पण घटाड़ो थवो जोईए। राज्यना जे ते विस्तारनी अंदर 850 SPA अथवा तो एनाथी नीचेना लेवलनी अंदर एंटी साइक्लोनिक सर्क्युलेशननी रचना छे ए थवी जोईए अने पवनोनी दिशा छे ए पूर्वी थवी जोईए। जो आटला परिबळो बने तो भारतीय हवामान विभाग द्वारा चोमासा विदाय माटेनी तारीख छे ए जाहेर करवामां आवती होय छे। मित्रों, चोमासु बेसवुं एटले बधी जग्याओ पर वरसाद पड़वो ज जोईए तो ज चोमासु बेस्यु गणाय, एवी रीते न होय एवी ज रीते चोमासु विदाय लई ले त्यार पछी पण बधी जग्याओ पर वरसाद न ज पड़े एवुं न होय त्यार पछी पण वरसाद पड़तो होय छे, परंतु चोमासा विदाय पछीनो जे वरसाद होय छे एमने मावઠા સ્વરૂપે ગણવામાં આવે છે। હવે મિત્રો, ભારતીય હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે, એ વેબસાઇટની અંદર 5-6 તારીખ આજુબાજુ ભારતના સૌપ્રથમ રાજસ્થાનમાંથી ચોમાસા વિદાય માટેની તારીખ છે એ જાહેર થઈ શકે છે, કેમ કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ બનવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે સૌથી પહેલાં આવતા અઠવાડિયે 5-6 તારીખ આજુબાજુ ભારતના રાજસ્થાનમાંથી ચોમાસા વિદાય માટેની વિડ્રોલ લાઇન છે એ જાહેર કરવામાં આવશે। અને ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલાં ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે અને એ ત્યાર પછીના અઠવાડિયાની અંદર એટલે કે 10 તારીખ આજુબાજુ ગુજરાતમાંથી પણ ચોમાસું છે એ વિદાય લઈ લેશે। જો કે હજી ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી, પરંતુ ઓફિશિયલી વેબસાઇટની અંદર એની માટેના પરિબળો અને એક અનુમાન છે એ દેખાડવામાં આવ્યું છે। આવનારા દિવસોની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરવામાં આવશે। જ્યારે પણ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે એમની માહિતી અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશું। અને મિત્રો, ખાસ આપને જણાવવાનું કે સાયક્લોનની અસર છે એ હવે ગુજરાતની અંદર થવાની નથી, એટલે કે ગુલાબ વાવાઝોડું હોય કે શાહીન વાવાઝોડું હોય એની અસર નહીં થાય। આજથી જ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર તડકો છે એ જોવા મળ્યો હતો અને આવનારા દિવસોની અંદર જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે, બાકી બીજે કોઈ જગ્યાઓ પર વરસાદ જોવા નહીં મળે અને ચોમાસા વિદાય માટેના પરિબળો છે એ દેખાવાની શરૂઆત થઈ જશે। તો ખાસ કરીને ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓએ હવે ખેતીના કામ કરવા છે એ ખેતીના કામો કરી શકે છે, કેમ કે આવનારા દિવસોની અંદર હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ પણ જણાતો નથી। તો ખેડૂત મિત્રો, આ માહિતી છે એ ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે બને એટલી શેર કરજો અને આજે સવારે એક વિડીયો અપલોડ કર્યો હતો એ પણ જોઈ લેજો, એની અંદર પણ ઘણી બધી ચોમાસા વિદાય માટેની માહિતી આપેલી છે એટલે તમને થોડીક વધારે સ્પષ્ટ જાણકારી મળી જાય। તો આવજો, આવી વધારે માહિતી માટે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો। જય જવાન જય કિસાન।